નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની ખૂબ જ વિસ્તૃત અને સમયનું રોકાણ માંગી લે એવી આ સફરમાં આપને હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટવર્કના વિવિધ મંત્રો આપી સફળતાના વિવિધ સોપાનો સર કરાવવાના અમારા એકમાત્ર ઉદ્દેશને ફળીભૂત કરવા એડહોક જીપીએસસીની ટીમ, જે વિષયના તજજ્ઞો દ્વારા પરીક્ષાલક્ષી સચોટ માહિતીસભર વિડીયોઝ લઈને આપની સમક્ષ હાજર થાય છે, ત્યારે આ ક્ષેત્ર સાથે જોડાયેલા અન્ય વિદ્યાર્થીઓ સુધી વધુ ને વધુ પહોંચવાના અમારા ઉત્સાહને આપ વધારતા રહો અને અમને પ્રોત્સાહન આપતા રહો એવી અપેક્ષા રાખીએ. નમસ્કાર મિત્રો, ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિષયવાર અને વિસ્તૃત માર્ગદર્શનના ઉદ્દેશથી બનાવાયેલ એડહોક જીપીએસસી ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તાજેતરમાં જ્યારે ગુજરાતી સાહિત્યએ તેના એક અણમોલ સ્ત્રી રત્ન કે જે સાત પગલાં આકાશમાં નવલકથાથી પ્રસિદ્ધ હતા એવા સ્વશ્રી કુંદનિકા કાપડિયાને ગુમાવ્યા છે, ત્યારે હું આજે આપ સૌને એમના કાર્ય, સાહિત્ય ખેડાણ, ઉપલબ્ધિઓ તથા અન્ય મહત્ત્વની પરીક્ષાલક્ષી બાબતો આપવા માટે અત્રે ઉપસ્થિત છું. તો આપણે સૌ જાણીએ છીએ તેમ તેઓ એક મહાન ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા. કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93 વર્ષની વયે નિધન થયું હતું. તેમનું ઉપનામ એટલે કે તખલ્લુસ સ્નેહધન હતું. તેમનો જન્મ લીંબડી ખાતે થયો હતો. તેમણે 1955 થી 1957 સુધી યાંત્રિક સામાયિક અને 1992 થી 1980 સુધી નવનીત સામાયિકના સંપાદક તરીકે કાર્ય કર્યું હતું. તેમણે 1985માં સાહિત્ય અકાદમી પુરસ્કાર એમની નવલકથા સાત પગલાં આકાશમાં માટે એનાયત કરવામાં આવ્યો હતો. 1984માં તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક પણ આપવામાં આવ્યો હતો. તેમના લગ્ન પરમ શ્રદ્ધેય ઋષિ તરીકે પ્રખ્યાત મકરંદ દવે સાથે થયા હતા. આપણે સૌ જાણીએ છીએ તેમ તેઓ પોતાના નવલકથા સર્જન માટે ખૂબ જ પ્રસિદ્ધ હતા. તેમની પ્રથમ નવલકથા પરોઢ થતાં પહેલાં હતી, જેમાં તેમણે જીવનમાં પડેલ દુઃખના તત્વને અતિક્રમી મનુષ્ય પોતાના આનંદરૂપ સાથે સી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢના આશાકિરણની ઝાંખી વ્યક્ત કરાવતી કથાનું વર્ણન કર્યું છે. તેઓએ પોતાના પ્રથમ સર્જનથી જ જીવનમાં સકારાત્મકતાની ભાવનાથી પોતાના જીવનના આનંદને કેવી રીતે ટકાવી રાખવો તેની ખૂબ જ સરસ વાત કરેલી છે. તેમની બીજી નવલકથા અગનપીપાસા હતી, જેમાં તેમણે બુદ્ધિ કરતાં હૃદય પરની આસ્થા પ્રકટ કરીને નવો દ્રષ્ટિકોણ પ્રગટ કરતી કથા સમાજ સમક્ષ મૂકી હતી. તેઓ પોતાની નવલકથા સાત પગલાં આકાશમાં, કે જે એક એમની બહુ ચર્ચિત દીર્ઘ નવલ આધુનિક નારીના વિદ્રોહની કંઈક અંશે દસ્તાવેજી કથા હતી, તેના માટે ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા અને જેના માટે તેમને 1985ના સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. સાહિત્ય ક્ષેત્રે તેમની પ્રથમ કૃતિ પ્રેમના આંસુ નામની વાર્તા હતી, કે જેણે જન્મભૂમિ અખબાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં બીજું ઇનામ જીત્યું હતું. આ ઉપરાંત તેમણે વધુ ને વધુ સુંદર, કાગળની હોળી, જવા દેશું તમને જેવી પ્રસિદ્ધ વાર્તાઓ પણ આપી હતી. તેઓ નવલકથા સર્જન માટે ધૂમકેતુ, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, રવીન્દ્રનાથ ટેગોર, શેક્સપિયર અને ઇબ્સેન જેવા મહાન લેખકોથી પ્રભાવિત હતા. તેમણે અન્ય ઘણા મહત્વપૂર્ણ અનુવાદો પણ આપેલ છે, જેમાં શ્રીમતી લોરા ઇંગ્લિશ વાઇલ્ડલર નામની લેખિકાના નવલકથાનો અનુવાદ વસંત આવશે, મેરી એલન ચેઝના જીવનકાળના ખાસ કરી બાળપણના અનુભવોનો સાહિત્યિક સુષ્માવાળો અનુવાદ દિલભર મૈત્રી, અને બંગાળી લેખિકા રાણીચંદના પ્રવાસ વર્ણનનો અનુવાદ પૂર્ણ કુંભ પણ આપ્યો છે. આ ઉપરાંત તેમણે પ્રકીર્ણ લેખોમાં દ્વાર અને દિવાલ, પ્રાર્થના સંકલન, પરમ સમીપે વગેરે પણ ખૂબ જ નોંધપાત્ર છે. અન્ય મહત્વપૂર્ણ કાર્યોમાં તેઓએ પોતાના પતિ મકરંદ દવે સાથે મળીને વલસાડના વાંકલ ગામે નંદીગ્રામ નામનો આશ્રમ પણ સ્થાપ્યો હતો. આ ઉપરાંત તેઓ હિંદ છોડો ચળવળમાં પણ ભાગ લીધો હતો. આ નંદીગ્રામ આશ્રમ મોટા શહેરોની આધુનિક અને ભૌતિક જીવનશૈલીથી દૂર જીવનમાં શાંતિ ઝંખતા માનવીઓ તેમજ આદિવાસી પ્રજાના ઉત્કર્ષ માટે નિરંતર સેવા કાર્ય કરી રહ્યો છે. આમ સ્વશ્રી કુંદનિકા કાપડિયા આધુનિક સાહિત્ય યુગના સ્ત્રી સર્જકોમાં મોખરાનું સ્થાન ધરાવે છે તે નિશ્ચિતપણે કહેવું રહ્યું. તેઓ પોતાના સર્જન વડે હંમેશા નવયુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. મિત્રો, જો આપને અમારી આ કરંટ અફેરની પહેલ પસંદ આવી હોય તો તેને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી અમારો ઉત્સાહ વધારતા રહેશો. જય હિન્દ.